દુબઈથી આવેલા વ્યક્તિમાં કોરોના વાયરસના સંક્રમણની આશંકા સેવાઈ રહી છે. દુબઈથી નવસારી પરત ફરેલા વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દર્દીને બે દિવસથી શરદી, તાવ, માથું દુખવાની ફરિયાદ હતી. આથી આ શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ દર્દીને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાકેશ સોલંકી પાસેથી. રાકેશ, જે રીતે વધુ એક જે કિસ્સો આવ્યો છે કોરોના વાયરસનો, ત્યારે સેમ્પલ પણ લીધા છે, શું વધુ માહિતી બહાર આવી છે? મિથુન, જે કોરોનાનો વાયરસ છે ફેલાઈ રહ્યો છે, તે નવસારીમાં બી દેખાય છે. એવી શંકાસ્પદ જે વ્યક્તિ દુબઈથી આવ્યો છે એને તાત્કાલિક જે અસર દેખાય છે, જેને લઈને સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તે જે બ્લડના સેમ્પલ ને તમામ નમૂનાઓ ચકાસણી માટે સુરત મોકલી આપ્યા છે, અને સુરતથી ચકાસણી કર્યા બાદ જ ખબર પડશે કે કોરોના છે કે અન્ય વાયરલ છે. જી જી જી, આભાર રાકેશ માહિતી આપવા બદલ.